જોઈ શકો છો જે વીઆઈપી ઉમેદવાર છે એની વાત કરીએ તો તો અમિત શાહ આગળ છે ગાંધીનગરથી પાંત્રીસ હજાર મતથી આગળ છે જી હા અમિતભાઈ શાહ પાંત્રીસ હજાર મતથી ઈવીએમ પણ મતગણતરી શરૂ થઈ છે એની અંદર અમિતભાઈ શાહ આગળ છે આ વીઆઈપી બેઠકોની આપ ગણતરી કરી શકો છો અને અમિતભાઈ શ્યા બાદ હવે વાત કરીશું અન્ય બેઠક જ્યાં વીઆઈપી ઉમેદવાર આગળ છે ગુજરાતની તમામ બેઠકો ઉપર હવે બીજેપીના ઉમેદવારો આગળ નીકળી ચૂક્યા છે જી હા ત્રણસો ચુમોતેર બેઠકની મતગણતરી થઈ ચૂક બેલેટ બેલેટ ગણતરી પૂરી થઈ ચૂકી છે જેમાંથી બસો પચાસ ઉપર એનડીએ આગળ છે સીઆર પાટીલ સીઆર પાટીલ આગળ છે નવસારીથી સહજ છે ગઈ ચૂંટણીમાં એટલે કે બે હજાર ઓગણીસની ચૂંટણીમાં દેશમાં સૌથી વધુ લીડથી જીતનાર સીઆર પાટીલ હતા સીઆર પાટીલ પટેલ આગળ છે નવસારી લોકસભા બેઠક ઉપર હવે ત્રણસો ચુમ્મોતેર બેઠકની મતગણતરીના જે રૂઝાન છે એમાંથી બસો પચાસ ઉપર એનડીએ આગળ છે પરસોત્તમભાઈ રૂપાલા રાજકોટની બેઠક ઉપરથી આગળ છે વીઆઈપી ઉમેદવાર છે કેન્દ્રીય મંત્રી છે રાજકોટની બેઠકથી તેઓ સતત આગળ ચાલી રહ્યા છે અને મોટી લીડથી જે પ્રાથમિક જાણકારી મળી છે એ પ્રકારે મોટી લીડથી પરસોત્તમ રૂપાલા આગળ ચાલી રહ્યા છે ત્રણસો છોત્તેર બેઠકના રૂઝાના આવી ચૂક્યા છે ત્રણસો છોતેર બેઠકમાંથી બસો ને બાવન બેઠક ઉપર એનડીએ આગળ છે ઇન્ડિયા ગઠબંધન એકસો ચૌદ બેઠક અને અન્ય દસ બેઠક ઉપર આગળ છે આપ જોઈ શકો છો પરસોત્તમભાઈ રૂપાલા બેલેટ પેપરમાં પણ આગળ હતા નહીં હવે ઈવીએમની ગણતરી શરૂ થઈ છે એમાં પણ આગળ છે અમિતભાઈ શાહ આગળ છે સીઆર આર પાટીલ આગળ છે પરસોત્તમભાઈ રૂપાળ આગળ છે દેવુસિંહ ચૌહાણ કેન્દ્રીય મંત્રી એ આગળ છે મનસુખભાઈ માંડવીયા આગળ છે કુલ ભારતીય જનતા પક્ષના એ તમામ ઉમેદવારો જે ગુજરાતથી ચૂંટણી લડી રહ્યા છે અને અત્યાર સુધીના જે વલણ મળ્યા છે તેમાં આગળ છે